નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આપણી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતીની સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી ફેબ્રુઆરી બે હજાર બાવીસની પરીક્ષાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ગુજરાતીની એકમ કસોટીનું સોલ્યુશન તો તેમાં સૌપ્રથમ છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તેમાં પહેલો સવાલ છે તમારા ઘરે આવેલા મિત્રોની મહેમાન ગતિ તમે કેવી કેવી રીતે કરશો તો જવાબમાં આવશે અમારા ઘરે આવેલા મહેમાનને મીઠો આવકાર આપીશું બેસવા માટે આસન આપીશું તેમને પાણી માટે અને જમવા માટેનું પૂછીશું આ રીતે તેમની મહેમાન ગતિ કરીશું ત્યારબાદ બીજો સવાલ છે તમે શ્રીમંત લોકો શ્રીમંત કોને કહેશો સમજાવો તો જવાબમાં આવશે જે વ્યક્તિ બીજાને મદદ કરવા માટે તૈયાર રહે આદર આપે તેવા લોકોને શ્રીમંત કહીશું કારણ કે જો વ્યક્તિ ધનવાન હોય પરંતુ તેનું દાન લોક उपयोग उपयोगी कार्यों में न वपरात हो तो, तो बच्चों पढ़े में डाउट साथ सोल नहीं हो पा रहे घबराओ मत उसका सोल्यूशन है डाउट ने जिस भी सवाल ने आपको डाउट है उसकी फोटो खींचो क्रॉप करो और पाँच सेकंड के अंदर अंदर आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा वो भी बिल्कुल फ्री में अब आप पूछिए आपके अनलिमिटेड सवाल कहीं भी कभी भी अब आपका सवाल क्लास छठी से बारहवीं आईआईटी आई, आई नीट का हो या फिर सीबीएसई यूपी बिहार राजस्थान या यूनर स्टेट बोर्ड का हो कोई भी सब्जेक्ट हो फिजिक्स केमिस्ट्री मैथ्स बायोलॉजी साइंस आपके सभी सवालों के जवाब मिलेंगे डाउट नेट ऐप पर साथ ही डाउट नेट पर चल रही है क्लास नौवीं से बारहवीं आईआईटी आई, आई ड़ी ड़ी और नीट के બચ્ચો કે લીધે ઓનલાઈન ક્લાસ કા હિસ્સા બનકર દેશ કે સભી બચ્ચો કે લેકર આયે રેન્ક વન તો આ જે ડાઉટ નેટ એપ ઇન્સ્ટોલ કરે આપકે સભી ડાઉટ ભગાવો ટોપ રેન્ક લે આવો એ કક્ષા પચીસથી પાત્રીસ વર્ષની રાખવામાં આવી છે ત્યારબાદ છે ત્રીજું આ નોકરી મેળવનારને ઘર મહિને કેટલો પગાર મળશે તો જવાબમાં આવશે આ નોકરી મેળવનારને દર મહિને નવ હજાર રૂપિયા મળશે ત્યારબાદ છે ચોથો સવાલ ઉમેદવારમાં કઈ બે યોગ્યતા હોય તો નોકરી મળી શકે તો જવાબમાં આવશે ઉમેદવાર ધોરણ દસ પાસ હોવો જોઈએ અને તેની ઉંમર પચીસથી પાંત્રીસ વર્ષની હોવી જોઈએ ત્યારબાદ છે પાંચમો સવાલ નોકરી મેળવવા અરજી ક્યાં કરવી પડે તો જવાબમાં આવશે નોકરી મેળવવા નગરપાલિકા નવસારીમાં અરજી કરવી પડે ત્યારબાદ છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ ગદ્યાંશનું પદ્યમાં રૂપાંતર કરો જેમાં પેલું છે સૂકા પાંદડા ખડખડ અવાજ કરીને વન ગજવે છે જ્યારે લીલા પાન હંમેશા શાંત રહે છે તો જવાબમાં આવશે પર્ણ સૂકા ખડખડે જ્યારે પણ પર્ણ લીલા મૂંગા ત્યારબાદ છે બીજું અંધકારની પીછી જેવા પર પડે છે તે રંગાઈ જાય છે પણ દીવો રંગાતો નથી તો જવાબમાં આવશે પીછી અંધકારની રંગાય દીવો રંગાતો નથી ત્યારબાદ છે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ જવાબ લખો જેમાં પેલું છે લીટી દોરલ શબ્દોની જગ્યાઓ યોગ્ય રૂધિ પ્રયોગ મૂકી વાક્ય ફરીથી લખો જેમાં છે દાદા પાછળ આખલાને આવતો જોઈને બા ભારે ચિંતામાં પડી ગયા તો જવાબમાં આવશે દાદા પાછળ આખલાને આવતો જોઈને બા વિમાસણમાં પડી ગયા ત્યારબાદ બીજું છે નીચેના વાક્યમાં યોગ્ય સ્થાને વિરામ ચિહ્નો મૂકો તો મિત્રો આ મુજબ વાક્ય તમે જોઈ શકો છો ત્યાં તમે યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું રહેશે ત્યારબાદ છે ત્રીજું નીચેના વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ ઓળખાવો તો જવાબમાં આવશે ઘડિયાળની ટકટકથી મારી ઊંઘ ઉડી ગઈ ચોથું છે નીચેના વાક્યમાંથી સંપૂર્ણ દિરુકટી વાક્યો દિરુકટીવાળો શબ્દ પ્રયોગ ઓળખાવો તો જવાબમાં આવશે વરસાદ પડ્યો એટલે મમ્મીએ ગરમ ગરમ મેથીના ગોટા બનાવ્યા પાંચમું છે નીચેનામાંથી શુભંગનો અર્થ કયો છે તો તેમાં પાણી સુંદર ઊંઘ અને સિંહ તોલ બહુ બોલીને ડેડકા તો મિત્રો તેનો જવાબ તમારે જાતે લખવાનો રહેશે ત્યારબાદ બીજું છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચપાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી તો તેનો પણ જવાબ તમારે જાતે લખવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે આ સોલ્યુશન જોયું સાંભળ્યું સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર